નમસ્કાર મિત્રો આજે આપણે ઘરે શીખીએ અંક વિષય ગણિત નો અભ્યાસ કરીશું મિત્રો ઘરે શીખીએ અંક ત્રણ માં ગણિત વિષયમાં વૈદિક ગણિત વિષયનો અભ્યાસ આપણે કરવાનો છે તેમાં સૌપ્રથમ પ્રથમ બ્રહ્માનો ટાવર તમે જોઈ શકો છો કે તમને તત આપેલા લાકડાના એક પાટિયા પર ત્રણ ખીલા જડેલા છે આ લાકડાનું પાટિયું છે તેના ઉપર આ રીતે ત્રણ ખીલા જડેલા છે આ સાથે કુલ પાંચ ચકરડા એક ખીલામાં ગોઠવેલા છે તમે જોઈ શકો છો એક થી પાંચ ચકરડા એક ખીલામાં ગોઠવેલા છે તમારે તમામ આ ખીલામાંથી ખસેડીને અન્ય ખીલામાં લઈ જવાના છે પરંતુ તેના માટેની કેટલીક શરતો છે પહેલી શરત એ છે એક સાથે બે ચકરડા લઈ નહીં શકાય એટલે કે તમારે એક બે આ બે ચકરડા સાથે ન લઈ શકો અથવા તો બે ત્રણ અથવા તો ત્રણ ચાર અથવા તો ચાર પાંચ એમ કોઈ પણ બે ચકરડા એક સાથે તમે લઈ ન શકો શરત બીજી ચકરડો કોઈને કોઈ ખીલામાં હોવું જ જોઈએ એનો મતલબ એ છે કે જ્યારે તમે ચકરડું એક ખીલામાંથી બીજા ખીલામાં લઈ જાઓ છો ત્યારે કોઈ પણ એક ખીલામાં ચકરડું હોવું જોઈએ અને શરત ત્રણ મોટા ચકરડાને નાના ચકરડા પર ન મૂકી શકાય એનો મતલબ એ છે કે ધારો કે તમે પહેલું ચકરડું ખસેડીને બીમાં મૂક્યું છે હવે તમે ચકરડા નંબર બે ને ચકરડા નંબર એક પર ન મૂકી શકો કેમ કે ચકરડું એક નાનું છે અને ચકરડું બે મોટું મોટું છે તમે ચકરડા બે ઉપર ચકરડું એક મૂકી શકો છો આમ નાના ચકરડા ઉપર મોટું ચકરડું ન મૂકી શકાય આ એક એની શરત છે હવે પ્રશ્ન આપણને એ પૂછેલો છે કે કુલ કેટલી વખત ફેરવવાથી તમામ ચકરડા ફેરવાઈ જશે અને બીજો પ્રશ્ન એ પૂછેલો છે કે જો પાંચની બદલે ચાર ચકરડા હોય તો કેટલીક વખત ફેરવવાથી આ શક્ય બનશે મિત્રો આપણે જઈશું કે ઓછામાં ઓછી કેટલીક વખત આપણે ચકરડાઓને એક સ્થાનેથી બીજા સ્થાને ફેરવીને ઓછામાં ઓછા કેટલા પ્રયત્નો કરીને આ મુજબ ક્રમમાં ચકરડાઓને આ ખીલાથી લઈને બીજા ખીલામાં લઈ જઈ શકીએ છીએ અને તે પણ આપેલી શરતો મુજબ તો તેના માટે આપણે પ્રવૃત્તિ કરવાની છે તો ચાલો આપણે તે પ્રવૃત્તિ કરીએ અને જોઈએ કે ઓછામાં ઓછા કેટલા પ્રયત્નો કરીને આપણે આ તમામ પાંચે પાંચ ખીલાઓને ઓછામાં ઓછા કેટલા પ્રયત્નો કરીને એ ખીલામાંથી અન્ય ખિલામાં ક્રમશઃ લઈ જઈ શકીએ છીએ આપણે જેટલી વાર ચકરડાને એક સ્થાને બીજા સ્થાને સ્થાનાંતર કરીશું તે દરેક પ્રયત્નોને આપણે ગણવાના છે પ્રયત્ન એક પ્રયત્ન બે प्रयत्न त्र प्रयत्न चार पांच सात आठ नौ दस बार तेर चौद पंदर सोल सत्तर अठार ओगनीस वीस एकवीस बाईस त्रेवीस चौवीस पच्चीस छवीस સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ અને એકત્રીસ હવે આ પ્રવૃત્તિ પૂર્ણ થઈ છે મિત્રો તમે જોયું હશે કે આપણે આપેલી શરતો મુજબ ચકરડાઓને એક સ્થાનેથી બીજા સ્થાને સ્થળાંતર કરીને તેને સ્તંભ એમાંથી સ્તંભ સીમાં સ્થાનાંતરિત કર્યા છે મિત્રો તમે પણ આ રીતે ઘરે પૂઠાના ચકરડા બનાવીને આ રીતે જાતે પ્રવૃત્તિ કરી શકો છો હવે આપણે આગળની ગણતરી જોઈએ મિત્રો આપણે પ્રવૃત્તિ કર્યા સિવાય પણ એ વાત જાણી શકીએ છીએ કે આપેલા ચકરડાઓની સંખ્યા પરથી આપણે ઓછામાં ઓછા કેટલા પ્રયત્નો કરીને ચકરડાઓને એક સ્થાનેથી બીજા સ્થાને ફેરવી શકીએ છીએ તો મિત્રો તેના માટે આપણી પાસે એક સૂત્ર છે એ સૂત્ર છે બેની એન ઘાત ઓછા એક જ્યાં એન એ ચકરડાઓની સંખ્યા છે જેમ કે અગાઉની પ્રવૃત્તિમાં આપણે પાંચ ચકરડાઓ લીધા હતા તો આપણે એનના સ્થાને પાંચ લેવાના છે ત્યારબાદ આપણે ગણતરી કરીશું તો આપણને આપણો જવાબ મળશે મિત્રો આપણે સૂત્ર છે બે ની એનઘાત ઓછા એક જ્યાં આપણે એન બરાબર પાંચ લેવાના છે એનો મતલબ બેની પાંચ ઘાત બે ની પાંચ બે ને પાંચ વખત ગુણવાના છે બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે અને સૂત્ર મુજબ ઓછા એક કરવાના છે મિત્રો બે ને આપણે પાંચ વખત ગુણીશું તો બે દુ ચાર ચાર દુ આઠ આઠ દુ સોળ સોળ દુ બત્રીસ આપણને જવાબ મળશે જોયું હશે કે અગાઉની પ્રવૃત્તિમાં આપણે એકત્રીસ પ્રયત્નો કરીને પ્રવૃત્તિ પૂર્ણ કરી હતી અને આ સૂત્ર મુજબ પણ આપણને એકત્રીસ જવાબ મળે છે આમ આપણે કરેલી પ્રવૃત્તિ યોગ્ય રીતે આપણે પૂર્ણ કરી છે હવે પ્રશ્ન બે છે કે જો પાંચ ની બદલે ચાર ચકડા હોય તો કેટલીક વખત ફેરવવાથી બનશે તો મિત્રો આપણે અહીંયા સ્થાને પાંચને બદલે લેવા પડશે એનની ચાર ઘાત ઓછા એક કરતા આપણે બે ને ચાર વખત ગુણવા પડશે બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ઓછા એક બે ને ચાર વખત ગુણતા બે દુ ચાર દુ આઠ દુ ઓછા એક સોલ ઓછા એક કરતા આપણને પંદર જવાબ મળશે આમ પાંચને બદલે ચાર ચકરડાઓ લેતા આપણે ઓછામાં ઓછા પંદર પ્રયત્નો કરીને આપણે પ્રવૃત્તિ પૂર્ણ કરી શકીશું મિત્રો આપણને આગળ એક પ્રશ્ન પૂછેલો છે કે એવી માન્યતા છે કે બ્રહ્મા પાસે આવા કુલ ચોસઠ ચકરડા છે રોજ એક ચકરડું ફેરવે છે જ્યારે તમામ ચકરડા ફેરવાઈ જશે ત્યારે પૃથ્વીનો પ્રલય થશે પ્રલય કેટલા દિવસ પછી આવશે તે ગણી શકાય તો મિત્રો એનો જવાબ છે હા એ ગણી શકાય પરંતુ એ ખૂબ જ લાંબી પ્રક્રિયા થઈ જશે આપણે ગણીએ કે ઓછામાં ઓછા કેટલા પ્રયત્નો કરીને આપણે ચોસઠ ચકરડાઓને આ મુજબ ફેરવી શકીએ તો મિત્રો આપણે તેના માટે સૂત્રનો ઉપયોગ કરીશું આપણે સૂત્ર દ્વારા ગણતરી કરીને જોઈશું કે કે કેટલાક દિવસો પછી પૃથ્વીનો પ્રલય આવશે એટલે કે ચોસઠ ચક્રડાઓ એક સ્થાનેથી બીજા સ્થાને આપેલ શરતો મુજબ ગોઠવાઈ જશે તો આપણો સૂત્ર છે બેની એન ઘાત ઓછા એક જે આપણે એન બરાબર ચોસઠ લેવાના છે બે ની ચોસઠ ઘાત ઓછા એક મિત્રો બે ની ચોસઠ ઘાત કરીશું એટલે આપણને આ મુજબની સંખ્યા મળશે તેને ઓછા એક કરવાના છે મિત્રો ઓછા એક કરતાં આપણને આ મુજબની સંખ્યા મળશે મિત્રો આ સંખ્યા ખૂબ જ લાંબી સંખ્યા છે અને આ સંખ્યાને આપણે વાંચવી હોય તો ગુજરાતી અને અંગ્રેજીમાં આપણે એને આ રીતે વાંચી શકીએ અઢાર ક્વિન્ટિલિયન ચારસો છેતાલીસ ક્વોડ્રેલિયન સાતસો ચુમ્માલીસ ટ્રીલિયન તોતેર બિલિયન સાતસો નવ મિલિયન પાંચસો એકાવન હજાર છસો પંદર વર્ષ પછી પૃથ્વી પર પ્રલય આવશે તો મિત્રો આ રીતે તમે બ્રહ્માજીના આવા ચોસઠ ચક્રડાઓની પ્રવૃત્તિ કરીને તેની ગણતરી કરી શકો છો વિડિયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર